હું સોનલ તન્ના. મારી રેસિપીનું નામ વડાપાવ. આજે હું ગૃહિણી શેફ ચેલેન્જ 2માં પાર્ટિસિપેટ કરી રહી છું. વડાપાવ માટેની આપણે સામગ્રી જોઈ લેશું. તેના માટે જોઈશે મેશ કરેલા બાફેલા બટાકા, નમક, ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, પછી બેટર, પછી સર્વ કરવા માટે જોઈશે લસણની ચટણી અને આંબલીની ચટણી. તો ચાલો વડાપાવ બનાવવા માટે આપણે વડા બનાવવા માટે સૌ પ્રથમ મેશ કરેલા બટાકામાં નાખીશું નમક સ્વાદ અનુસાર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર સ્વાદ અનુસાર, ગરમ મસાલો, તે બધું આપણે મિક્સ કરી લેશું. ત્યારબાદ મિક્સ કરેલા જે મસાલો હતો તેમાંથી નાના નાના બોલ વાળી લેશું. બાદ તે બોલને આપણે ચણાના લોટના બેટરમાં ડીપ કરીશું અને ગરમ તેલમાં આપણે ફ્રાય કરીશું. ત્યારબાદ આપણે આછા બદામી રંગના વડા તળી લેશું. ત્યારબાદ આપણે પાઉની અંદર લસણની ચટણી લગાવીશું. અંદર આપણે બનાવેલું બટાકા વડું મૂકીશું. ત્યારબાદ પાઉને આપણે શેકી લેશું. બંને બાજુ થોડું થોડું તેલ મૂકી અને શેકી લેશું. પાઉં શેકાઈ ગયા બાદ આપણે વડાપાઉંને સર્વ કરીશું. વડાપાઉંની સાથે આંબલીની ચટણી સર્વ કરીશું. તો તૈયાર છે આપણા વડાપાઉં.